હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે જોવાના છીએ ધોરણ બારનું ઇંગ્લિશનું પેપર જોઈશું આપણે પહેલી પરીક્ષાનું બે હાજર એકવીસનું આ પેપર છે પરંતુ આમાંથી ઘણું બધું આઈએમ્યુ છે આમાં જે ગ્રામરના પોઈન્ટ છે તે તમારે તૈયાર કરી લેવાના છે જે નિબંધ છે તે તમારે તૈયાર કરી લેવાના છે ટ્રુ ફોલ્સ નિયરેસ્ટ મિનિંગ શોર્ટ નોટ બધું જ આમાં આપેલું છે તો તે એકવાર જોઈ લેશું બ્લુ અલગ હોઈ શકે છે બે હાજર ઓગણીસ ની પરંતુ આ વખતે ઘણા જિલ્લાઓમાં એની એજ જ ગ્રુપિન્ટ પૂછાઈ રહી છે તમને હેલ્પ થશે એટલે તમારે તૈયાર કરી લેવાનું છે જો આઈએમપી ટ્રુપોલ્સ અને નોટ શોર્ટનો એસે ઈમેલ રિપોર્ટ તે બધું નથી જોયું તો તેનો ઓલરેડી વિડીયો ચેનલ પર પડેલો છે અને તેમાંથી ઘણું બધું તમારી પરીક્ષામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો એકવાર તે આઈએમપી જોઈ લેજો ચેનલ પર નવા તો ચેનલને ને કરી બે લાય પ્રેસ કરી દો કારણ કે તમામ પેપર સોલ્યુશન તમને આ ચેનલ પર જોવા મળશે

તો તમારે લખાયેલું હશે કે એક્સપ્રેસિંગ સજેશન ગીવિંગ એડવાઇસ તો તે હિસાબે તમારે તે ખાલી જગ્યાને પૂરવાની છે ઓકે એના નીચે અહીં આપેલું છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ તો આ તમારે સિમ્પલી ત્રણ હશે જે પ્રશ્નોમાંથી જવાબો શોધીને લખવાના છે ઓકે તો તમામ તૈયાર તમારે જે પ્રશ્નો છે તે સારી રીતે તૈયાર કરી લેવાના છે આમાંથી સોલ્વ કરવાના છે ફકરામાંથી જવાબો તો જેમ જેમ પીડીએફ ઉપર જાય તેમ તમે આ જોઈ લેજો કે કઈ રીતે તમારે આ કરવાનું છે ઓકે અહીં હવે તમારે પૂછાવાની છે શોર્ટ નોટ ઓકે ત્રણ શોર્ટ નોટ હશે બે લખવાની છે એક ફરજીયાત હશે અને બીજી હશે અને અથવામાં પણ તમારે એક ત્રીજી શોર્ટ નોટ હશે તો તમારે તેમાંથી લખવાનું છે અહીં તમે જોઈ શકો છો વર્લ્ડ અ ક્રિએટિવ મેન ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ અને કન્ડિશન ફોર મેકિંગ લવ ઓકે આ ત્રણે ત્રણ નોટ આપણે આઈએમપી આપી હતી તેમાંની છે તો તમારે આઈએમપી શોર્ટ નોટ પણ તૈયાર કરી લેવાની છે જેનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર છે એના પછી તમારે જે શબ્દ હોય છે તે ફકરામાં મૂકવાના છે ત્રણ ખાલી જગ્યા હશે અને તે પ્રમાણે તમારે તે લખી લેવાનું છે અહીં તમે ફકરો પણ જોઈ શકો છો જે તમારે સોલ્વ કરી લેવાનો છે હવે સેક્શન સી આપેલો છે અને જેમાંથી તમારે ફકરામાંથી જવાબો શોધીને લખવાના છે ઓકે અહીં બીજો ફકરો પણ તમને આપેલો છે તેમાંથી પણ તમારે ફકરામાંથી જવાબો શોધી શોધીને લખવાના છે નીચે હવે આપેલું છે કે રીડ ધ પેસેજ એન્ડ રાઈટ અ સમરી સજેસ્ટ અ સબટાઇટલ તો તમારે ત્રીજા ભાગમાં આ ફકરાનું સંક્ષિપ્તિકરણ કરવાનું છે જે મુખ્ય મુખ્ય બાબતો છે તે જ તમારે લખવાની છે ઓકે પછી અહીં તમને એક ન્યૂઝ ક્લિપ આપેલી છે અને તેમાંથી તમારે જવાબો શોધીને લખવાના છે જે પાંચ જવાબો છે તે આમાંથી શોધીને લખવાના છે આગળ આપેલું છે રીડ ધ સ્ટાન્ઝા સ્ટાન્જાને આન્સર ધ ક્વેશ્ચન એક કવિતા આપેલી હશે સ્ટાન્ઝા હશે અને તેમાંથી તમારે જવાબો લખી લેવાના છે ઓકે અને હવે વિભાગ ડી આપેલો છે ડુ એઝ ડાયરેક્ટ તો અહીં બે ફકરા આપેલા છે જેમાં તમારે કાલ પરિવર્તન જનરલ ચેન્જ પેસિવ તમામ પૂછાઈ શકે છે તો તમારે તૈયાર કરી લેવાનું છે આ બંને ફકરા તમારે સોલ્વ કરી લેવાના છે જેથી તમારી પ્રેક્ટિસ વધુ થશે આગળ આપેલું હશે કે રીડ ઇડ ધ ફોલોઇંગ ડાયલોગ એન્ડ ઇન ટુ ઇન ડાયરેક્ટ સ્પીચ ઓકે રેન્ડલ કરવાનું છે ઇન ડાયરેક્ટમાં તમારે ડાયરેક્ટમાંથી ઇન ડાયરેક્ટમાં ફેરવવાનું છે જે ચાર માર્ક્સનું અહીં પૂછાયેલું છે પછી આગળ આપેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન કે ઇન ધ બ્રેકેટ તો જે બાવન ત્રેપન ચોપન પંચાવન અને અહીં છપ્પન ઓકે જે પાંચ તમારે છે તેમાં ફંક્શન તમારે શોધીને લખવાનું છે જેના ઓપ્શન પણ તમને નીચે આપેલા હશે તો તે પણ એકવાર તમારે આ સોલ્વ કરી લેવાનું છે આગળ આપેલું હશે કે કમ્બાઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ તો આ જે તમામ જે વાક્યો આપેલા છે તેમને જોડી દેવાના છે અને એક વાક્ય તમારે બનાવવાનું છે ક્યાંય પૂર્ણ વિરામ વચ્ચે નહીં આવે એક વાક્ય તમારે સળંગ બનાવવાનું છે આ ને જોડીને ઓકે આગળ આપેલું છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેન્ટિંગ ધ ઈરો જે અહીં આપેલી છે ત્યાં કંઈક ને કંઈક ભૂલ રહેલી છે તેને શોધીને તમારે એની જગ્યાએ સાચો શબ્દ ઉમેરવાનો છે આગળ પછી આપેલું હતું કે સ્ટડી ધ ફોલિંગ ટેબલ એન્ડ રાઇટ ટેન સેન્ટેન્સ અબાઉટ ઇટ જે આ કોષ્ટક આપેલું છે એના ઉપર તમારે દસ વાક્યો લખવાના છે જેના પાંચ માર્ક્સ છે અને છેલ્લો વિભાગ હવે વિભાગ ઈ પહેલું જ આપેલું છે કે પેરેગ્રાફ લખવાનો છે એસે લખવાનો છે બુક આર અવર બેસ્ટ ફ્રેન્ડ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એન્ડ યોર ફેવરેટ સિરીઝ ઓકે તો આ જે ત્રણે ત્રણ છે તે આઈએમપી મોસ્ટ આઈએમપી છે આ ત્રણે ત્રણ તમારે તૈયાર કરી લેવાના છે કારણ કે આમાંથી ઘણા ક્વેશ્ચન તમે તમારી પરીક્ષામાં આવી શકે છે ઘણા બધા એસે પણ તમારી પરીક્ષામાં આવી શકે છે આપણે આઈએમપી પણ ઓલરેડી આના આપી દીધા છે પછી અહીં આપેલું છે કે યુ આર ઇન્વાઇટ સ્પીક ઓન ઇમ્પોર્ટન્ટ ઓફ યોગા ડ્રાફ્ટ એન્ડ સ્પીચ ઇન અબાઉટ સ્પીચ લખવાની છે તમે ઇમ્પોર્ટન્ટ ઓફ યોગા યોગાના જે ઇમ્પોર્ટન્સ છે તેના ઉપર તમારે સ્પીચ લખવાની છે જેના છ માર્ક્સ છે અહીં બે આપેલું છે જો તમારે સ્પીચ ન લખવી હોય તો એના અથવામાં છે અહીં લખેલું છે કે મંથન જે જોશી ફ્રોમ સેવન શક્તિ નિકેતન ડુપ્લેક્સ બિહાઇન્ડ સીબા હોટેલ નવરાંગપુરા અહેમદાબાદ અહીં તમારે તમામ એડ્રેસ આપેલું છે અને એપ્લિકેશન આના ઉપર લખવાની છે ઓકે તો એપ્લિકેશન એના અથવામાં હશે એના પછીનો પ્રશ્ન હશે જેમાં તમારે ઈમેલ લખવાનું છે તો ઇમેલ પણ અહીં આપેલું છે અને ઈમેલ ન લખવા હોય તો એના અથવામાં તમારે રિપોર્ટ રાઇટિંગ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું 2021 હજાર એકવીસનું પેપર જે તમારે તમામ સારી રીતે આ પેપર તૈયાર કરી લેવાનું છે કારણ કે આમાંથી ઘણા ક્વેશ્ચન તમારે આવી શકે છે આ વખતની જે બીજા જિલ્લાઓમાં પરીક્ષા હતી તેમાં પણ આમાંથી ઘણા ક્વેશ્ચન બે હજાર એકવીસમાંથી આવેલા છે ઘણું બધું આવેલું છે તો આ તમારે સારી રીતે તૈયાર કરી લેવાનું છે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે પેપર સોલ્યુશન પણ તમારું ઇંગ્લિશનું આ જ ચેનલ પર તમને જોવા મળશે બાકી જો આઈએમપી બીજા વિડીયો નથી જોયા શોર્ટ નોટ આઈએમપી નથી જોઈ ટ્રુફોલ્સ નથી જોયા એસે નથી જોયા ઇમેલ્સ રિપોર્ટ તમામ જો તમે આઈ એમ નથી જોયું તો આપણી ચેનલ પર ઓલરેડી છે અને તેમાંથી ઘણું બધું આવી શકવાનું છે એ હું તમને ગેરંટી આપું છું તો આવાને આવા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય